नमस्कार विद्यार्थी मित्रों, केम छो बाळको? मजामां ने? सरस, वेरी गुड। आजे आपणे धोरण 8 नी अंदर प्रकरण नंबर 4 प्रायोगिक भूमिति, एम आपणे अगाउना लेक्चर नी अंदर आपणे रचना केवी रीते करवी चतुष्कोणनी, बराबर, के चार बाजुना माप आप्या होय अने एक विकर्णनुं माप आप्युं होय त्यारे चतुष्कोण केवी रीते रची शकाय एनी वात करी हती। આજે આપણે એક બીજી રચના લઈને આવ્યા છીએ અને એ આપણે શીખવાની છે, તો તમારી જોડે તમે સાધન બધા લઈને બેઠા હશો, બરાબર, પરિકર કે પછી જે સાધન છે બધા કંપાસના તમારી જોડે હોવા જોઈએ। તો અહીંયા બીજી જે રચના છે એની અંદર તમે જોશો તો જ્યારે બે વિકર્ણ અને ત્રણ બાજુ આપી હોય, હવે જો પહેલાંમાં ચાર બાજુ હતી, આની અંદર હવે ફક્ત બે વિકર્ણ અને ત્રણ બાજુ આપી હોય, બરાબર ને? આગળનું જે ઉદાહરણ હતા રચનામાં ચાર બાજુઓ હતી અને એક વિકર્ણ હતો, અને અહીંયા આપણે શું છે, ત્રણ બાજુ છે અને બે વિકર્ણ આપ્યા છે, અને એના આધારે આપણે રચના કેવી રીતે કરવાની છે એનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે કીધું હતું એમ જ કે આપણને જે માપ આપ્યું છે એના આધારે આપણે જે રચના કરવાની છે એની કાચી આકૃતિ દોરવાની છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે માપ આપ્યા છે એ પ્રમાણે સામાન્ય એક કાચી આકૃતિ દોરી દઈએ। તો અહીંયા ચતુષ્કોણ ABCD રચો, જેમાં BC બરાબર 4.5 સેન્ટીમીટર, AD બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 5 સેન્ટીમીટર, વિકર્ણ AC બરાબર 5.5 સેન્ટીમીટર, અને બીજો વિકર્ણ છે BD બરાબર 7 સેન્ટીમીટર આપણને આપેલો છે। તો સૌથી પહેલાં આપણે ચતુષ્કોણ આપણે રચી દઈએ, બરાબર, કાચી આકૃતિ આપણે રચવાની છે, બરાબર। તો વિકર્ણ જે આપ્યા છે AC, બરાબર, તો આપણે ABC અને D છે એ આ કાચી આકૃતિ આપણે દોરી દેવાની છે। કાચી આકૃતિ દોરાઈ જાય, બરાબર, પછી આપણે એના વિકર્ણ દોરી દઈએ। ચલો, કયા વિકર્ણ આપેલા છે આપણને? વિકર્ણ AC અને BD। તો વિકર્ણ BD આપણ આપેલો છે અને વિકર્ણ AC આપણ આપેલો છે, બરાબર। હવે શું કરીશું? તો માપ જેના આપે છે લખી લઈએ। ચલો, BC બરાબર 4.5 સેન્ટીમીટર, આપણને 4.5 સેન્ટીમીટર આપેલો છે। AD બરાબર 5.5 સેન્ટીમીટર, તો AD બરાબર આપણને 5.5 સેન્ટીમીટર આપેલો છે। એ જ રીતે CD બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 5 સેન્ટીમીટર આપણને આપ્યો છે। વિકર્ણની અંદર જોઈએ તો AC બરાબર, આ AC વિકર્ણ આપ્યો છે 5.5, બરાબર, અને વિકર્ણ BD બરાબર 7, આ જે વિકર્ણ આપ્યો છે એ 7 સેન્ટીમીટર આપણને આપેલો છે। તમે ચોપડીમાં જોશો એ કાચી આકૃતિ અને મેં જે દોરી છે એ કાચી આકૃતિ બંનેમાં ફેર છે। તો પરીક્ષામાં તમને ચોપડીમાં જે કાચી આકૃતિ આપી છે એ યાદ ન આવે તો આ રીતે તમે પણ દોરી શકો છો, બરાબર, એટલા માટે મેં થોડીક ડિફરન્ટ રાખી છે। તો શું કરીશું? અહીંયા બે વિકર્ણ આપેલા છે, એમાંથી આપણે એક વિકર્ણ પહેલાં લેવાનો, તો વિકર્ણ BD આપણે દોરી દઈએ, બરાબર, કેટલા સેન્ટીમીટર છે? 7 સેન્ટીમીટર, તો આપણે ફૂટપટ્ટીની મદદથી ઉપર નીચે જગ્યા રાખી અને તમારે 7 સેન્ટીમીટર, એક્ઝેક્ટ 7 સેન્ટીમીટર તમારે લેવાનું છે ફૂટપટ્ટીની મદદથી, બરાબર ને? મારું માપ છે એ નાનું મોટું હશે, હું અહીંયા જો 7 સેન્ટીમીટર લેવા જઈશ તો ચાપ દોરવામાં તકલીફ પડશે, એટલે હું માપ છે એ જુદા લઈશ, પણ તમારે કેટલું લેવાનું છે? જે કીધું છે 7, તો 7 સેન્ટીમીટર લેવાનું છે। તો ફૂટપટ્ટીની મદદથી તમે 0થી શરૂ કરી અને પેન્સિલ છે એ 7 થાય ત્યારે તમારે બંધ કરી દેવાની છે, ત્યાં સુધી આપણે માપ લેવાનું। તમારે 7 આટલા થતું હોય તો આ 7 સેન્ટીમીટર આપણે માપ રચી લીધું છે, બરાબર। નામ આપણે જે કીધા છે તો BD નામ આપી દેવાનું છે। હવે બાબા પ્રમેય અનુસાર લખવાનો મુદ્દો કે ત્રિકોણ આપણે કયો ABD રચવાનો છે, તો ત્રિકોણ ABD રચવા માટે બાબા પ્રમેય અનુસાર આપણે ત્રિકોણ ABDની રચના કરીશું। ચલો, અહીંયા તમે જોઈ શકો છો ABD રચી શકાશે, અહીંયા માપ આપ્યું નથી આપણને એનું, તો શું કરીશું? તો આપણે નીચે રચવો પડશે, BCD રચવો પડશે। કયો રચવો પડશે? BCD। તો BCD રચવા માટે પણ આપણે બાબા એટલે કે ત્રણેય બાજુના માપ આપેલા હોય અને ત્રિકોણ રચવાનો છે એ આપણે રચવાનો છે। તો અહીંયા Bને કેન્દ્ર ગણી C જેટલું અંતર લેવાનું છે, 4.5 સેન્ટીમીટર, તો આપણે પરિકર ઉપર કેટલું માપ લેવાનું? 4.5, તો આ 4.5 તમારે લઈ લેવાનું આ રીતે, અને Bને કેન્દ્ર ગણી
અને આપણે નીચે સી રચવાનું. જો નીચે માપ આપ્યા છે બે, તો નીચે આપણે ચાપ રચીશું. ત્યાર પછી આપણને બીડી બરાબર બી સીડી બરાબર કેટલું છે, 5 સેન્ટીમીટર. તો અહીંયા સીડી આપણે રચવાનું છે, અહીંયા સી બિંદુ મેળવવાનું છે. તો ડીને કેન્દ્ર ગણી અને 5 સેન્ટીમીટરનું માપ લઈશું, એનાથી થોડુંક વધારે. તો ફૂટપટ્ટી ઉપર તમે 5 સેન્ટીમીટર લઈ લો. લીધું ને, સરસ. હવે શું કરીશું, ડીને કેન્દ્ર ગણી, આ ડી છે એને કેન્દ્ર ગણી અને ચાપ રચીશું. તો અહીંયા આપણને છેદબિંદુ મળ્યું, ત્યાં છેદબિંદુનું નામ આપી દો સી. બરાબર, સી નામ અપાઈ ગયું. હવે શું કરવાનું છે, તો રેખાખંડ રચી દો બી સી. રેખાખંડ બી સી અને રેખાખંડ સી ડી રચી દેવાનો છે, એટલે આપણને ત્રિકોણ બી સી ડી મળી ગયો. હવે ચોથો બિંદુ આપણે એ ઉપર મેળવવાનું છે. હવે આ બિંદુ અહીંયા મેળવવા માટે શું કરીશું, બે માપ આપ્યા છે આપણને, એક એડીનું માપ આપ્યું છે અને એક વિકર્ણનું માપ આપ્યું છે. તો આપણે એ બંનેનો ઉપયોગ કરીશું. બરાબર, તો સૌથી પહેલાં આપણે વિકર્ણ છે સીની સામેની બીજું વિરુદ્ધ બાજુએ એ બિંદુ મેળવવાનું છે. તો આપણે વિકર્ણ દોરવા માટે વિકર્ણનું માપ કેટલું છે, 5.5. તો આપણે શું કરીશું, પરિકરની મદદથી 5.5 સેન્ટીમીટર માપ લઈ લેવાનું. કેટલું, 5.5. તો અહીંયા 5.5 મેં લઈ લીધું, તમે પણ લીધું ને. ફૂટપટ્ટી ઉપર પરિકરનો એક છેડો 0 ઉપર અને પેન્સિલનો અણીનો છેડો તમારે 5.5 ઉપર લેવાનો છે. લીધો, સરસ. હવે શું કરવાનું, સીને કેન્દ્ર ગણો. ચલો સીને કેન્દ્ર ગણી દીધું, સીને કેન્દ્ર ગણી, માપ બદલાવવું જોઈએ નહીં અને તમારે ઉપરની બાજુએ ચાપ રચવાનો છે. આ રીતે રચાઈ ગયો, બરાબર ને, સરસ. હવે શું કરવાનું, આપણે એડીનું માપ આપેલું છે, એડી પણ 5.5 જ છે, તો માપ એના જ રાખવાનું છે કારણ કે 2 5.5 છે. તો હવે આપણે ડીને કેન્દ્ર ગણી અને ચાપ રચીશું. બરાબર, અહીંયા ચાપ આપણને મળતો નથી, ચાપ તમારે આવી જશે. તમે જો માપ લીધું હશે સરખું તો તમારે ચાપ દોરાઈ જશે. બરાબર, તો અહીંયા જો હું માપ લઉં છું અહીંયા, તો આ જે છેદબિંદુ મને મળ્યું એ. હવે શું કરીશ, તમને પણ આ રીતે છેદબિંદુ મળ્યું, તમારે એક્ઝેક્ટ આવશે વિદ્યાર્થી મિત્રો, મારે માપ છે એ અલગ છે એટલા માટે આવું થાય છે, પણ તમે જો માપ એક્ઝેક્ટ લીધું હશે આ પ્રમાણે તો એ બિંદુ તમને મળશે. હવે તમારે શું કરવાનું, અહીંયા એ બી જોડી દો, અહીં છે તમે એ ડી જોડી દો, રેખાખંડ એ ડી. તો આ જે છે એ આ વિકર્ણ દોરી દો. તો આ જે તમને માગેલો ચતુષ્કોણ છે એ બી સી ડી આપણે જે કીધો છે એ પ્રમાણે માપનો મળી જશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે ફરીથી સમજી લો. સૌથી પહેલાં આપણને જે વિકર્ણ આપ્યા છે વિકર્ણનું માપ આપણે લેવાનું છે, પછી જોવાનું કે કઈ બાજુ આપણે બિંદુ સી કે એ દર્શાવી શકાય. તો એ બે માપ અહીં આપેલા છે તો આપણે નીચે સી બિંદુ દર્શાવીશું. બરાબર, જો સી બિંદુ ઉપર હોય તો આપણે ઉપર દર્શાવી શકીએ, પણ એ નીચે છે તો નીચે આપણે બી સી બરાબર 4 સેન્ટીમીટર લેવા, 4.5 લેવાનું છે. તો ફૂટપટ્ટી ઉપર આપણે શું કરીશું, પરિકર ઉપર 4.5 લઈ લેવાનું, બીને કેન્દ્ર ગણી, નીચે ચાપ દોરીશું. હવે આપણે આ માપ કેટલું છે, 5. તો ફરી પાછું પરિકર ઉપર ફૂટપટ્ટીની મદદથી પરિકર ઉપર 5 સેન્ટીમીટર માપ લઈ લેવાનું, ડીને કેન્દ્ર ગણી, અહીંયા સી જે છેદબિંદુ જ અગાઉ ચાપ માર્યો હતો ત્યાં ચાપ રચીશું. બંને ચાપ છેદે ત્યાં નામ આપી દો સી. બરાબર, હવે આપણે એ બિંદુ મેળવવાનું છે. એ બિંદુ મેળવવા માટે આપણે બે માપ, એક એડીનું અને એસીનું માપ જાણીએ છીએ. બરાબર, તો આપણે પહેલાં એસી એડી લેવો તો પણ લઈ શકો, એસી લેવો તો પણ લઈ શકો. એસી બરાબર 5 છે, 5.5, તો 5.5 આપણે પરિકર ઉપર લઈ લેવાનું. 5.5 પરિકર ઉપર માપ લીધા પછી સીને કેન્દ્ર ગણી ઉપરની બાજુ ચાપ રચીશું. બરાબર, હવે આપણે આ બાજુ માપ આપેલું છે માપ એડી, એડી બરાબર 5.5 લો, ડીને કેન્દ્ર ગણી ચાપ રચો. જ્યાં બંને છેદબિંદુ મળે ત્યાં આપણે રેખાખંડ એ બી અને રેખાખંડ એડી રચો, એટલે આપણે એ બી સી ડી એ માગેલો ચતુષ્કોણ મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે રચના છે એ દોરી શકો છો. મુદ્દા છે તમને આવડે એ મેં કીધું, એમ આપણે જેમ દોરતા જઈએ એમ મુદ્દા લખતા જવાના છે.